વધુ સમાચારમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી એક અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં હરાવી તો નથી શકતી, માટે તેઓએ ફરી એકવાર દિલ્હીની સરકાર તોડવાનો પ્રયાસ કર્યો છે. હાલ મળતી માહિતી પ્રમાણે ભાજપે 7 જેટલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને તેમને કહેવામાં આવ્યું છે કે પહેલા તેઓ અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખી દેશે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકાર પાડી દેશે. ખરેખર તો કેન્દ્ર સરકારની જવાબદારી હોય છે કે લોકતંત્ર બચે અને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાય. શાસકનું કામ છે સત્તા ચલાવવાનું અને વિપક્ષનું કામ છે મુદ્દા ઉઠાવવાનું. એક સમયે ભારતીય જનતા પાર્ટી અજીત પવારને જેલમાં મોકલવાની કોશિશો કરી હતી અને હવે તેઓ ભાજપની સરકારમાં ડેપ્યુટી સીએમ છે. ભાજપે મનીષ સિસોદિયાજીને પણ મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી હતી તેવું તેમણે પોતે કહ્યું હતું, પરંતુ મનીષ સિસોદિયાજી ઈમાનદાર હતા માટે તેમણે ભાજપની આ ઓફર ના સ્વીકારી. એટલા માટે આજે મનીષ સિસોદિયાજી કોઈ સબૂત વગર છેલ્લા એક વર્ષથી જેલમાં છે. તો ઈડી એક પછી એક તેમના વિરુદ્ધ તપાસ કરી રહી છે, પરંતુ અજીત પવાર વિરુદ્ધ તપાસ બંધ થઈ ગઈ. બીજાવા કેટલાય નેતાઓ વિરુદ્ધ તપાસ બંધ થઈ ગઈ. ખૂબ જ દુઃખદ વાત છે કે ભાજપ કેન્દ્રમાં રહીને જ નેતાઓને ખરીદી રહી છે. ભાજપના કાર્યકર્તાઓ સહિત તમામ લોકોએ આ વસ્તુથી ભાજપની ચેતવવી જોઈએ. આ ખૂબ જ દુઃખદ બાબત છે અને તમામ નાગરિકોએ આ ખરીદ ફરોખ્તથી દેશને બચાવવો જોઈએ. જે રીતે ફરીથી માહિતી મળી રહી છે પ્રમાણે ભાજપ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીને હરાવી તો નથી શકતી, પરંતુ ફરીથી પ્રયાસ કર્યો છે સરકાર તોડવાનો. અને જે રીતે અત્યારે માહિતી મળી છે પ્રમાણે 7 જેટલા ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને એમને એમ કહેવામાં આવ્યું છે કે અરવિંદજીને જેલમાં નાખી દેશું પછી આ સરકાર આપણે પાડી દેશું. ખરેખર તો કેન્દ્ર સરકારની જવાબદારી છે કે લોકતંત્ર બચે, લોકશાહી બચે, ભ્રષ્ટાચારી હોય એની સામે પગલાં લેવાય અને ભ્રષ્ટાચારી ન હોય અને ખોટી રીતે પુરાય નહીં. આ કેન્દ્ર સરકારની જવાબદારી છે. આપણે આઝાદી મળી હતી, શાસકનું કામ છે સત્તા કરવાનું, વિપક્ષનું કામ છે મુદ્દા ઉઠાવવાનો કે ભાઈ આ સારું છે આ ખોટું છે. આ કામ હોય છે લોકતંત્ર બચાવવાનું. પરંતુ ભાજપ, તમે જુઓ, અજીત પવાર વિરુદ્ધ ચક્કી પીસિંગ કરતા હતા અને અજીત પવાર ભાજપ સપોર્ટેડ માત્ર ડેપ્યુટી સીએમ છે. હેમંત બિસ્વા તમે જોઈ લો, સુધાંશુ અધિકારી જોઈ લો, અને આ જ રીતે મનીષ સિસોદિયાજીને ઓફર કરી હતી ભાજપે. એમણે ખુદે કહ્યું હતું કે મને સીએમ બનાવવાની ઓફર કરી, તમને નહીં તો પછી જેલમાં જવું પડશે. એમણે ન સ્વીકારી. આ ક્રોનોલોજી સમજો, મનીષ સિસોદિયાજીએ ન સ્વીકારી તો એક વર્ષથી વિધાઉટ કોઈ સબૂત જેલમાં છે. ઈડીને ફૂલ પાવર છે, ટ્રાયલ ઉપર ટ્રાયલ ચલાવતી જાય છે, કોઈ સબૂત તો મળ્યા નથી. પણ એ જ ઈડીની તપાસ ચાલતી હતી અજીત પવાર જોડે, એ તપાસ બંધ થઈ ગઈ. છગન ભુજબળ જોડે તપાસ બંધ થઈ ગઈ. કેટલા બીજા એવા નેતાઓ છે. તો કહેવાનું મતલબ એ છે કે ભાજપ પોતે કેન્દ્રમાં રહીને ખરીદ ફરોખ કરે છે. આ તો ખૂબ જ દુઃખદાયી ઘટના કહેવાય લોકતંત્ર માટે. અને તમામ લોકો, ઇવન ભાજપના કાર્યકર્તાઓએ પણ આ વસ્તુથી ભાજપને ચેતવવી જોઈએ કે આપણે આઝાદી એટલે નથી મળી, તો પછી લોકતંત્રમાં ચૂંટણી ખતમ કરી નાખો ને, પૂરું કરી નાખો. ફરીથી કોઈ 5 ઉદ્યોગપતિને આપી, જેમ અંગ્રેજો હતા એવી રીતે આમને આપી દો અને ઉદ્યોગપતિને આપી દો સરકાર, એ ચલાવશે. ફરીથી 200 વર્ષ આપણે ફરીથી ગુલામી કરી લેશું. આ જ કરવાનું હોય તો. એટલે આ ખૂબ જ દુઃખદાયક ઘટના છે અને આને જેટલી વખોડવી એટલી ઓછી છે. અને તમામ ભારતના નાગરિકોએ આ ખરીદ ફરોખની રાજનીતિથી જનતાને ચેતવવી જોઈએ, બચાવવી જોઈએ.